નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. અષાઢી બીજના પર્વ નિમિત્તે પુરી તથા અમદાવાદ ખાતે આજે શોભાયાત્રા નીકળી રહી છે. અમદાવાદ ખાતે શોભાયાત્રામાં મંગળા આરતીની અંદર અમિત શાહે હાજરી આપી હતી તથા રથની આગળ ઝાડુ કાઢી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગત લોકસભાની ચૂંટણીની માફક જ પૂર્વાંચલની તમામ બેઠકો ઉપર વિજય મેળવવા માટે થઈ અને ભાજપે કમર કસી છે. ભાજપ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અનેક રેલીઓ, સભાઓ તથા રોડ શોનું આયોજન કરાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વાંચલ માટે એક સ્પેશિયલ પેકેજની જાહેરાત પણ કરવામાં આવી છે. જુમાની નમાજ બાદ પાકિસ્તાનના મુસ્તાંગ જિલ્લાની અંદર યોજાઈ રહેલી ચૂંટણીની રેલીની અંદર એક આત્મઘાતી હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલાની અંદર ટોચના નેતા સહિત 9 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 180 જેટલા લોકો ઘાયલ થયા હતા. આઈએસએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આને કહેવાય ખાડો ખોદે તેજ પડે. કેન્દ્ર સરકારના જનકલ્યાણ મંત્રી જુએલ ઓરમે એક વિવાદિત બયાન આપ્યું છે. તેમણે આદિવાસીઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે વિજય માલ્યા જેવા સ્માર્ટ બનો. શું આ આડકતરી રીતે બેંકોના ઉઠમણા કરવાની સલાહ છે? હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર આગામી 48 કલાકની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેન બની ગયા છે. બુલમર્ગ ઇન્ડેક્સ પ્રમાણે અલીબાબાના સ્થાપક જેકને પાછળ રાખી મુકેશ અંબાણી ઘણા આગળ નીકળી ગયા છે. સુરતની એક 21 વર્ષીય યુવતીએ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાળી વિરુદ્ધ દુષ્કર્મ કર્યાના આરોપની એક અરજી પોલીસમાં આપતા ચકચાર મચી જવા પામી છે. દેશના નાણાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીએ એક નિવેદન આપતા કહ્યું હતું કે આગામી 1 વર્ષમાં જ બ્રિટનને પછાડી અને ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. ભારતમાં T20 સિરીઝ જીત્યા પછી ભારતીય ટીમ હવે વન ડે સિરીઝ જીતવાના લક્ષ્ય પર. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે રમાનાર છે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો ફાઇનલ આવતીકાલે રમાનાર છે. દુનિયાભરમાં ઉત્તેજના છવાઈ છે કે હવે કોણ બનશે ચેમ્પિયન, ફ્રાન્સ કે ક્રોએશિયા. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. આજના અષાઢી બીજના પર્વ નિમિત્તે આપ સર્વે દર્શક મિત્રોને લોક ફરિયાદ ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.